નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરતના વરાછા વિસ્તારમાં દેહ વેપાર કૂટણખાનાનો રાફડો ફાટ્યો હોય તેમ ગલીએ ગલીએ કૂટણખાના જોવા મળી રહ્યા છે. જ્યારે વાત કરીએ વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આવતા એરિયામાં, પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ એરિયાની અંદર માત્ર 5,000 થી 10,000 રૂપિયાના ભાડા પર રૂમો રાખી રૂપલલનાને બોલાવી દેહ વેપારનો ધંધો ખૂબ જ વધી રહ્યો હોય જેવા વિસ્તાર મારુતિ ચોક, ભરતનગર, ઘનશ્યામનગર, જગદીશનગર, ત્રિકમનગર, જૂની બોમ્બે માર્કેટ, નવી બોમ્બે માર્કેટ, બરોડા પ્રિસ્ટેજ, લંબે હનુમાન રોડ, મિની બજાર, હીરાબાગ સર્કલ, અર્ચના, કુબેરનગર જેવા અનેક વિસ્તારમાં અલગ અલગ લોકો રૂમો ભાડે રાખી ગ્રાહકને ફોસલાવી પટાવીને બોલાવી દેહ વેપારનો ધંધો ચલાવી રહ્યા હોય, ત્યારે વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અનેક જગ્યાએ ચાલતા કૂટણખાના પર અવારનવાર રેડ કરવામાં આવતી હોય, તેમ છતાં આવા કૂટણખાના ધમધમી રહ્યા હોય તો હવે આવા લોકોની વિરુદ્ધ શું કાયદેસર કાર્યવાહી થશે કે પછી આ તમામ ધંધા કોઈની રહેમ નજર હેઠળ ચાલે છે? ત્યારે વાત કરીએ માત્ર વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આટલી જગ્યા ઉપર ચાલતા હોય તો સુરત શહેરમાં કેટલી જગ્યા ઉપર હશે એ પણ એક મોટો સવાલ છે. હમણાં થોડા સમય પહેલાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના એક આદેશ પર માત્ર 4 થી 5 દિવસમાં 3,500 જેટલા લોકોને એરેસ્ટ કરવામાં આવ્યા હતા, તો પણ આવા લોકો ફરી પાછા ક્યાંથી આવ્યા અને આવા દેહ વેપારના ધંધાઓ ફરી ફૂલી ફાલી રહ્યા છે તો શું હવે આ સુરત શહેર સુરક્ષિત છે? એ પણ એક મોટો સવાલ છે. ત્યારે ગ્રાહકોને બોલાવી આવી રૂપલલના જોડે બેસાડી 500 થી 1,000 રૂપિયા લઈ પોતાની અયાશી પૂરી કરતા લોકો વિરુદ્ધ શું કાયદાની કલમ ચાલશે? આવી રૂમો પર લોકોને બોલાવે નશાનું સેવન પણ કરાવતા હોય ત્યારે પોલીસ દ્વારા અવારનવાર રેડ કરવામાં આવે છે, તેમ છતાં શું આવા લોકોને પોલીસની પણ બીક નહીં કે પછી કોઈની રહેમ નજર હેઠળ આવા ધંધા ચાલી રહ્યા છે? હવે જોઈએ વરાછા પોલીસ સ્ટેશન આવા લોકોની વિરુદ્ધ શું પગલાં લે છે, એ તો આવનારો સમય જ બતાવશે.